સનાતન ધર્મનો ધ્વજ હવે ભારતમાં જ નહીં પરંતુ ધીમે ધીમે વિશ્વભરમાં લહેરાવા જઈ રહ્યો છે અને તેની શરૂઆત એક મુસ્લિમ દેશથી થઈ ચૂકી છે. જી હા મિત્રો, સંયુક્ત આરબ અમીરાત યુએઈના આબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો હતો અને દુબઈના આ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. મિત્રો, આગામી 14 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ માટે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું પણ છે. મિત્રો, મુસ્લિમ દેશમાં તૈયાર થયેલા આ મંદિરની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો અંદાજે 700 કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થયું છે, જે 70,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે. સાથે જ UAEમાં જ નહીં પરંતુ પશ્ચિમ એશિયામાં સૌથી પ્રથમ હિન્દુ મંદિર છે. મિત્રો, વર્ષ 2015થી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને 1000 વર્ષ સુધી અડીકમ રહી શકે તે રીતે BAPS દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય ઇમારતને તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કલાકારો, મજૂરો અને એન્જિનિયરોએ સાથે મળીને કામ કર્યું છે. આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર હશે. તેને સંપૂર્ણપણે પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની રસપ્રદ વિશેષતાઓ પણ જાણવા જેવી છે. BAPS દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય સંગેમરમર બલુઆ પ્રકારના પથ્થરથી કરાયેલું છે. મંદિર બનાવવા માટે શ્રમિકોએ 4 લાખ કલાકોનો સમય આપ્યો છે. મિત્રો, મંદિરની ડિઝાઇન માટે ભારતમાં કારીગરોએ કોતરણી કરી હતી અને મૂર્તિઓ બનાવી હતી. બાદમાં તેને UAE લઈ જવામાં આવી હતી. પીએમ મોદીની UAE યાત્રા દરમિયાન મંદિર માટે જમીન ફાળવવાની UAE સરકારે જાહેરાત કરી હતી. આ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ બની રહેલા સંબંધોને દર્શાવે છે. ભારતના કારીગરોને પણ મંદિર નિર્માણ માટે UAE બોલાવવામાં આવ્યા હતા. મંદિર માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર તેમજ સંજય દત્ત સહિતના મહાનુભાવોએ દાન કર્યું છે. મંદિર નિર્માણમાં કુલ 5,000 લોકોનો ફાળો છે. મંદિર ડિઝાઇનમાં 7 શિખરોનો સમાવેશ થયો છે, જે UAEના 7 રાજ્યોના એકીકરણને દર્શાવે છે. મંદિરના ઉદ્ઘાટન માટે યોજનારા સમારોહમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝલક પણ જોવા મળશે. મંદિર નિર્માણ માટે 700 કરોડ રૂપિયા ખર્ચાયા છે. મિત્રો, મંદિરમાં મહેમાન કક્ષ, પ્રાર્થના સભા, પ્રદર્શન સ્થળ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, પુસ્તકો તેમજ ગિફ્ટ શોપ પણ બનાવવામાં આવી છે. મંદિરના પાયામાં 100 તેમજ પરિસરમાં 350 સેન્સર મુકાયા છે, જે તાપમાન, ભૂકંપ જેવી બાબતોનો ડેટા સતત પૂરા પાડ્યા કરશે.